રજૂ કરવા પહેલા એક 10 મિનિટનો મને પ્રસંગ દાદાનો બહુ ગમે છે. હતા માતુશ્રી અહીં ટેલીમાં એમની હાજરી છે. એ પણ આમ આખો વિસ્તાર આપણો ભગવતી અને દાદાના ચરણમાં રહેવાવાળો વિસ્તાર છે. એને પ્રાર્થના કરીએ એના ખમકારા કાયમી છે, એના ચરણમાં જેના મસ્તક નમે છે એવા માણસો ઉપર એના ખમકારા છે ઉતરે, અને એ વેરિયા વારીની કૃપા છે એની ઉપર ઉતરે એવી માતાજીની પ્રાર્થના કરીએ આપણે. પણ ભરોહો જેને છે વીરવસરાજમાં છે, જેને જે નામમાં છે ભરોહો છે. તમે કલ્પના ન કરો એવી ઘટના છે, એ ઘટી શકે. મારીને તમારી બુદ્ધિ છે એ બેર મારી જાય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા છે, બહુ પાતળી રેખા છે સાહેબ. એક એવું જગત છે આખું શ્રદ્ધાનું, તમે એને નકારી ન શકો. આપણી બુદ્ધિ ભવાતા બેર મારી જાય. આપણી ભાષામાં કહીએ ને, હજી આ જગતને જડ્યું નથી, પેલા લીંબડો પેલા લીંબોડી, હજી ગોતે જ પેલા લીંબડો લીંબોડી. કરણ ભાઈ આનો જવાબ ક્યાંય મળ્યો નથી. અમુક આખી બાબત છે એ અસ્તિત્વની રમત છે ને, એવી છે કે મારે ને તમારે એની માથે ભરો હો બસ, એથી વિશેષ કઈ નહીં. કરાતા કાક બાપુની કડી છે, ભાઈ એના ભરો હે રેવાઈજી, ભરો હે રેવાઈ, એમાં આપણા ડાપણ ન ડોળાય. ભાઈ એના ભરો હે રેવાઈજી, ગંગા જળમાં એવું શું છે કે પાપ સગડા જાયજી, અંગડે કોઈ દિન આવે એને અંગડે કોઈ દિન આવે, જેનિત ગંગાજી માનાય. ભાઈ એના ભરો હે રેવાઈજી, કેવડો ભરો છે મને તમને ગંગા ઉપર છે. પણ ગંગામાં જે માણસ કાયમ નાય છે ને, એ હું તમે જે શ્રદ્ધા લઈને જાય છે ને એટલી શ્રદ્ધાથી નથી નાતા, કારણ કે એને સીધે સીધું મળી ગયું છે. વાતા પાદરનું તીર્થ ને ગામનો ગોર એ ઓળખવા બહુ અઘરા છે. એ તો એના ચમત્કાર થાય ત્યારે ખબર પડે કે રાણા બાવાના પેઠમાં બેઠલો વીર વસરાજ હું છે. એ તો જેને અનુભૂતિ થઈ હોય એને ખબર પડે, એ વગર ખબર ન પડે, એની કિંમત ન થઈ શકે. એમ આપણને જે મળ્યું છે એની માથે જેને ભરોહો હોય. મને એક જણે ભવાતા કીધેલું, મને કે ગંગા નદીમાં ડૂબકી મારીએ પાપ વયા જાય. મેં કીધું 100% વયા જાય. તો મને કે જેટલા જાય એને કર્યા એ તો પાકા ને. હા એના તરક મારી નાખ્યો. ગઢવીને કીધેલું તો ગંગામાં ડૂબકી મારે પાપ વયા જાય. ત્યાં ગંગા કે કેટલા દિવસ આપણા પાપને સાચવે કે અઠવાડિયું. પછી કઈ પાપનું શું થાય કે પાપ બધા દરિયાને દઈ દે, દરિયો સમંદર પેટો છે, પનરદી પાપને હાસવે. પછી શું કરે કે બધું પાપ કાંઠે ઠલવી નાખે. જે પાપ કાંઠે ઠલવી નાખે ને ત્યાં ઓલા અગરિયા આવે, એ પાપનું મીઠું કરી કિલો કિલો પેકિંગ કરીને પાછું આપણે ઘરે પુગાડી દઈએ. થોડાક દી ગયા હોય ત્યાં સારું લાગે. પણ ભરોહો જેને છે, વિશ્વાસ જેને છે. ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ ભુવા હતા, ભાવનગર જિલ્લાનું ગઢકા ગામ. વાછરા ઉપર કેવડી કૃપા આવી છે, વાછરા ઉપર કેવડી શ્રદ્ધા આવી છે. સાંભળજો મિત્રો, જગતના ચોકમાં વીર વસરાજની દયા હોય તો હું થઈ હગે. ગઢકા ગામના આંગણામાં વીર વસરાજના નામ ઉપર ઓળખોળ થવા વાળો ચારણ. હે વાછરા, હે રાણા, હે કરણ, હે રાણા, હે વાછરા, હે રાણા, હે વાછરા. ઉઠે તો વાછરો, હાલે તો વાછરો, બેહે તો વાછરો, હુએ તો વાછરો. પછી તો વાછરા વાછરાના અજંપા જાપ છે ન્યા જપાયા રાખ્યો. એ ડોહાભાઈ લાંગાવદરાના આંગણામાં ઘટના એક દિવસ એવી ઘટી ભૂવાતા, એની ઘરનારને એરુ એડ્યો. માનવ કે હું કરું અહીં કરતલો દૂજો કોઈ, આજરા અધવચે રહે મારો હરિ કરે સો હોય. હર કહ્યા વિધિય લેખા, અહીં રેર છઠીરા અંક માં જવ વધે કે તલ ઘટે તું રેરે જીવ નિસંગ. હર કહ્યા વિધિય લેખા, રેન ઘટીરા અંક કરનારને સર્પદસ થયો. અને જેરી સર્પ અને સર્પદસમાં એમ કહેવાય છે કે એનું પ્રાણ પખેરું છે, ઉડી ગયું છે.
આખા નેહડામાં હાહાકાર થઈ ગયો. હાય 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 હાય, ડોહાભાઈ લાંગાવદરાના આંગણામાં આવી ઘટના ઘટી. હાંજ પડી ગઈ છે, બાઈ છે એ મૃત્યુ પામી છે. આજુબાજુનો વિસ્તાર છે આવી અને ડોહાભાઈના આંગણામાં ભેરો થયો છે, રાંધેલ ધાન છે એ રજડી પીડ્યા છે. પાંચમાં પૂછાતો વીર વચરાજનું એમ કહેવાય છે કે જેના આંગણામાં પેડ છે, બીજાના દુઃખ છે એ વાછરાના આંગણામાં આવે છે, એના દુઃખ દૂર થઈ જાય છે. આજે ડોહાભાઈના આંગણામાં એની માથે આભ તૂટ્યો છે, એની ઉપર વીજ પડી છે. સમજુ માણસ બીજું તો શું કરે, એ વાછરા આવી કરી. એમાં 6 મહિનાનો દીકરો છે, રડે છે, માં છે એ મરી ગઈ છે. 6 મહિનાના દીકરાને ખબર નથી કે મારી માના ખોડિયામાં પ્રાણ નથી, દીકરો રડે છે. બાઈ રમાડે છે, એક બાઈ બીજી બાઈ, બીજી બાઈ ત્રીજી બાઈ, દીકરો સાનો નથી થતો. કારણ કે દીકરાને ખબર પડી ગઈ હતી કે રમાડવા વાળો હાથ છે એ મારી માનો નથી. એ હમજુ થઈ ગયો તો હાથ અડે છે એ મારી માના નથી. એમાં ડોહાભાઈના માએ એટલું કીધું કે એક કામ કરો ને બાયુ, કે હં, કે છોકરાને એની માનું જ્યાં શરીર પડ્યું છે મૃત, એની ઉપર ઘડીક રાખો ને, એની માના શરીરને સ્પર્શ થાય ને તો એ છાનો રહી જાય. 6 મહિનાના સંતાનને માના શરીર ઉપર મૂકવામાં આવે, માં છે એ મરી ગઈ છે, માં મરી, મળદું પડ્યું, છોરું ઉર ચડે, એને ધાવણ ધાવવા દે, તું થોડી ઘડી ઠાકર. છોકરો શાંત થઈ ગયો એટલે ડોહાભાઈ લાંગાવદરાએ બહાર બેઠા બેઠા એટલું કીધું કે માં ભાઈ શાંત થઈ ગયો. એ કે હા ભાઈ, ભાઈ શાંત થઈ ગયો. કેમ? કે એમ નથી શાંત થયો, એની માનું જે મૃત શરીર છે એની ઉપર એને મૂકવામાં આવ્યો છે, અને 6 મહિનાનું છોકરું ઈતડી ચોટે એમ ચોટી ગયો છે. માને ધાવવા હાટુંથી પ્રયાસ કરે છે, એ અંદરથી ધાવણ આવતું નથી. આને ડોહાભાઈ લાંગાવદરાએ જોયું, ખબર પડી કે ઓહો, પણ વીર વચરાજ સામે બેહી ગળામાં અતરવા પાકડી નાખીને ચારણે પોકાર કર્યો કે વાછરા, કા બાળકને એટલી સમજણી દઈ દે કે મારી માં દુનિયામાં રહી નથી, અને કા એની માને ઘડીક તું જીવતી કર એટલે બાળક ધાવી લઈએ, પછી તારું કામ તું કરજે ને અમારું કામ અમે કરીશું, બેમાંથી એક તારે કરવું પડશે. બાળક છે એ વલખા મારે છે, એને બાળક છે એને ધાવણ નથી આવતું. તો અહીં ડોહાભાઈ લાંગાવદરાએ અર્ચના જ કર્યો, એક પછી એક એમ કહેવાય છે કે અહીંથી પોકાર વીર વચરાજના હામે બેહી અને ડોહાભાઈ લાંગાવદરા એ છોકરાને ધ્યાનમાં રાખીને કર્યા, અને વાછરાની હામે ડોહાભાઈ લાંગાવદરા બોલે છે કે વાછરા, પણ પાડ પાડ પૈસાનું પશુ અરે રે રે છાતી પર રો, પણ નટણા અરે રે જાવડ રણ તેન જો. એક એક પલ છે આ પહોળું છે, એની છાતી ઉપર દૂધ હાટું વલખા મારે છે, એના ટાણા હું તો જોઉં તો તારે કારણ, પણ બાળક છે અજા અરે રે અમથી ઉતરશે નહીં એના ટાણાની ત્રેવા, અરે તે જાવડ રાણ ન જો. આ બાળક અજાણ છે, હવે અમારાથી ઉતરશે નહીં, એના સામે તો જોઉં તું એ 6 મહિનાનું છું, એને ખબર નથી, મરી તો આખું જગત જાહે. અને ડોહાભાઈ લાંગાવદરા વીર વચરાજ સામે પ્રાર્થના કરે છે, પણ મરી જાહે જોને મલાક, અરે રે એમાં અમર રહેશે નહીં કો, જવાડ વીર જાનની અરે રે જોન કરવી હવે કેમ. એક પછી એક દુઓ નીકળતો ગયો, એમાં એક દુઓ છે એ ડોહાભાઈ લાંગાવદરાએ એમ કીધો, સંસારમાં બાપય હગો પણ એને હૈયે દૂધ ન હોય. એ વાછરા
હું એનો બાપ છું મને ખબર છે, પણ મારી છાતીમાં મારા હૈયામાં દૂધ એની ટાણાની ત્રેવડ ઝાડ રાણ તે ન જોઈ, અને ગજ કારણ ગરુડ પખે અને હાઈલાન ગાવ હજાર, હવે રાણા આ જીવની વેલી કરજે વાર, આ દહમો દુઓ જ્યાં સૂટ્યો ને તો ભુવાતા બાઈના શરીરમાં પ્રાણ આવ્યા, બાઈના શરીરમાં હરવાળા ડ્રાઈવરનો દાખલો છે. યાદ કરીને કહેવામાં આવે છે, મને ફરમાય છે, હે એવા મંગલ માંડવે
જોરે પરચો છત્રાવાના પેટમાં બેનબા ટેલીબેન માલદેભાઈ ઓડેદરા પધાર્યા છે, એમના તરફથી 21,000 રૂપિયાનું યોગદાન મળે છે. તાળીઓના નાદથી વધાવો વીર વચરાજને, પ્રાર્થના કરીએ એની કૃપા એમની ઉપર ઉતરે. આ એવડા એક શ્રદ્ધાવાનના જગતમાં આપણા બધામાં અઢોડાવો એમાંના એક ટેલીબેન છે. દરેક પ્રોગ્રામમાં દરેક પ્રસંગમાં વીર વસરાજના નામ ઉપર જેટલું બનાય એટલું આપે છે. તો વીર વસરાજને પ્રાર્થના કરીએ કે એની ઉપર કૃપા ઉતરે. એમના તરફથી 21,000 રૂપિયાનું યોગદાન મળે છે. તારીઓના નાથથી વધાવો.